ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રદ્યુમન વાજાએ ગુરુવારના દિવસે જાહેરાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત સંવિધાન યાત્રા યોજવા જઈ રહી છે આ સંવિધાન યાત્રા અગિયાર દિવસ સુધી ચાલશે તેમણે કહ્યું કે સમાપન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે સંવિધાનથી તમામ લોકોને એક સમાન અધિકાર મળે છે યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે ધારાસભ્યો અને સાંસદો પણ જોડાશે ગાંધીનગરમાં પણ સંવિધાન ગૌરવ યાત્રા યોજાશે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ આ યાત્રા દરમિયાન જોડાશે ભારતીય જનતા પાર્ટી એ જે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત આ સંવિધાન ગૌરવ અભિયાન નો જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તે બદલ હું અભિનંદન આપું છું અને આભાર પ્રગટ કરું છું છવ્વીસ નવેમ્બર એટલે કે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખેલો દિવસ છે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ ડૉક્ટર સાહેબ આંબેડકર જેઓ વિશ્વ માનવ હતા તેમણે ભારતનું બંધારણનું ઘડી અને એ દિવસે આ બંધારણનો બંધારણ સભામાં સ્વીકાર થયો અને રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીને બાબા સાહેબે બંધારણ અર્પણ કર્યું અને દેશમાં બંધારણનો સ્વીકાર થયાનો આજે સુવર્ણ દિવસ છે એ છવ્વીસમી નવેમ્બર અને છઠ્ઠી ડિસેમ્બર એટલે વિશ્વ મસીહા વિશ્વ માનવ ડૉક્ટર સાહેબનો મહાપરિનિર્વાણ દિવસ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં છવ્વીસ નવેમ્બરથી લઈ અને છઠ્ઠી ડિસેમ્બર સુધી સંવિધાન ગૌરવ અભિયાન ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે અને મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતમાં છવ્વીસમી નવેમ્બરે જે કાર્યક્રમની શુભ શરૂઆત થવાની છે છવ્વીસમી નવેમ્બર એટલે કે સંવિધાન દિવસ એ સંવિધાન દિવસ નિમિત્તે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં તેત્રીસ મહાનગર તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરમાં એકતાલીસે એકતાલીસ સ્થાન ઉપર આપણે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે અને એની શરૂઆત અરવલ્લી જિલ્લામાંથી ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરવાના છે અને આ જે અભિયાન અગિયાર દિવસ ચાલવાનું છે તેની છઠ્ઠી ડિસેમ્બરે જે સમારોહ થશે એમાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ વડનગરમાં મહેસાણા જિલ્લામાં ઉપસ્થિત રહી અને આ અભિયાનનું સમારોપ કરવાના છે